ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણા અગાઉના લેક્ચરની અંદર આલ્કેન, આલ્કિન અને આલ્કાઇનની પ્રક્રિયાઓ, નામકરણની ચર્ચા કરી હતી. ચલો આજે વિદ્યાર્થી મિત્રો છેલ્લો ટોપિક આપણો જે છે ચેપ્ટરની અંદર બેન્ઝીન એટલે એરોમેટિક સંયોજનો તેની ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે, એરોમેટિક હાઇડ્રોકાર્બન એને આપણે એરિન સંયોજનો પણ કહી શકીએ. શું કહી શકીએ? એરિન સંયોજનો બરાબર છે. તો એરિન સંયોજનો વિદ્યાર્થી મિત્રો એલિફેટિક કરતાં કેવી રીતના અલગ પડે છે? તો એક તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એને સળગાવીએ, ફ્લેમ ટેસ્ટ કરીએ, તો એ કાળા ધુમાડાવાળી જૂથથી સળગે છે, બરાબર છે. અને એવા એરિન સંયોજનોનો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો એરિન સંયોજનોની અંદર બંધ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો ધારો કે આ એરિન સંયોજનો આપણા સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર બેન્ઝીન જ છે, એમ તો ઘણા બધા છે પણ 11-12 સાયન્સની અંદર માત્ર બેન્ઝીન આપણા સિલેબસમાં છે. તો એવું બેન્ઝીન સંયોજનને વિદ્યાર્થી મિત્રો આપણે એરિન સંયોજન કહીએ. તો એના અંદર વલય, આ વલય જે છે એ અથવા તમે બેન્ઝીનના આ રીતના પણ લખી શકો. જુઓ આ પ્રમાણે બંધ દર્શાવે, બરાબર છે. એને આપણે બેન્ઝીન સંયોજનો કહીએ, એરિન સંયોજનો કહીએ, બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો વલય ધરાવતા હોય, બરાબર, એરોમેટિક અને બેન્ઝેનોઇડ કહેવાય. પરંતુ વલય ન ધરાવતા હોય એટલે કે એરોમેટિક સંયોજન ના હોય તો એને નોન બેન્ઝોઇડ સંયોજનો કહેવાય, બરાબર છે. આને બેન્ઝોઇડ કહેવાય. અને જે ના ધરાવતા હોય, વલય ના હોય, બંધ ના હોય, એને નોન બેન્ઝોઇડ સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. એવા કેટલાક ઉદાહરણ આપેલા છે અંદર, બેન્ઝીન, બરાબર, આને બેન્ઝીન કહેવાય. એના ઉપર હું ધારો કે મિથાઇલ લખી દઉં તો મિથાઇલ બેન્ઝીન કહેવાય. તેનું નામ ટોલ્યુઇન છે. બે બેન્ઝીન ભેગા થાય વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બે, તો આપણે એને નામ છે નેફ્થેલિન કહી શકીએ. તેની વાસ કપૂરની ગોળી જેવી હોય છે, બરાબર છે. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આડી રચના હોય તો એને ફિનાઇલ કહીએ. અને એવી બે રચના હોય ફિનાઇલ, ધારો કે આડી બે રચના હોય આવી, તો આપણે શું કહીએ? બાય ફિનાઇલ કહી શકાય અથવા ડાય ફિનાઇલ કહી શકાય છે. અને બેન્ઝીનના અંદર વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન છે એને C6H6 બંધારણ લખી શકીએ આપણે. C6H6 એ દરેકે દરેક કાર્બન વચ્ચે કેટલા દ્વિબંધ જોવા મળે છે, બરાબર છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે નામકરણની અંદર નામકરણ કરવા આપણે બેન્ઝીનના, તો જો એ ના કરી શકીએ કે ધારો કે આ મિથાઇલ બેન્ઝીન કીધું છે મેં, આને એને ટોલ્યુઇન કહેવાય. એનું સામાન્ય નામ શું છે? ટોલ્યુઇન. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કે બેન્ઝીનના ઉપર મિથાઇલ સમૂહ જે છે અહીંયા એક અને અહીંયા બે, તો જો એક અને બે ઉપર સમૂહ હોય વિદ્યાર્થી મિત્રો તો એ એક અને બેને નામકરણની આગળ તમે ઓર્થો મૂકી શકો. એટલે મારે આનું નામ કરવું હોય ઇન શોર્ટ તો હું આને કહી શકું ઓર્થો ડાયમિથાઇલ કહી શકું. ઓર્થો એટલે એક અને બે એને ઓર્થો કહેવાય, બરાબર. એક બેને ઓર્થો કહેવાય. એનું વિદ્યાર્થી મિત્રો બીજું સામાન્ય નામ એનું ઝાયલિન પણ છે, ઝાયલિન. એ પ્રમાણે એક બેના જગ્યાએ તો ત્રીજા નંબર ઉપર હોત અહીંયા તો 1-3, તો એને વિદ્યાર્થી મિત્રો મેટા કહેવાય, મેટા. અને એક અને 4 હોય તો વિદ્યાર્થી મિત્રોને પેરા કહેવાય. આ 1-2 ને ઓર્થો, 1-3 ને મેટા અને 1-4 ને પેરા. એમ ઓર્થો, મેટા અને પેરા જે છે એ નામકરણ તમે કરી શકો છો. અને આ મિથાઇલ માટે તમને અલગ અલગ નામ પણ આપેલા છે કે ઓર્થોઝાયલિન, મેટાઝાયલિન અને પેરાઝાયલિન. એના નામ સામાન્ય નામકરણ છે. બેન્ઝીનના વિશે સૌપ્રથમ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણને માઇકલ ફેરાડેએ આપી હતી, બરાબર છે. એમને બેન્ઝીન વિશે સૌપ્રથમ દર્શાવી હતું અને એમને એમ પણ કહ્યું કે ઉચ્ચ અસંતૃપ્ત બંધારણ ધરાવે છે, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમને આલ્કેન આલ્કાઇન સંયોજનોના જે બેન્ઝીન વિશે સ્ટડી કરી અને આપણને બેન્ઝીન વિશેની માહિતી આપી હતી કે બેન્ઝીનનું બંધારણ જે છે એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે દરેક જગ્યાએ, સંયુક્તતા કાર્બનની ચાર પૂરી થાય છે, એરોમેટિક ચક્રીય બંધારણ છે, બરાબર છે. તો એના વિશેની માહિતી સૌથી પહેલાં આપણને એમને આપી હતી. બીજું બંધારણ વિદ્યાર્થી મિત્રો કેક્યુલે બંધારણ જે છે, કેક્યુલે બંધારણ એટલે કે કેક્યુલે બંધારણની અંદર બેન્ઝીન જ છે પણ બેન્ઝીનના સાથે બ્રોમિનના અણુ જોડાયેલા છે. એ પણ કેટલા? બે બેન્ઝીન, બેન્ઝીનના ઉપર બે બીઆરના અણુ જોડાયેલા છે, એને કેક્યુલે બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. બેન્ઝીનના વિદ્યાર્થી મિત્રો બે સંસ્બંધન તમે દોરી શકો છો આ રીતના કે ધારો કે હું બેન્ઝીન દોરું છું તો જો એક બંધ અહીંયા, એક બંધ અહીંયા અને એક બંધ અહીંયા, અને એવું ને એવું બીજું સ્વરૂપ દૂર હોય મારે તો હું દોરી શકું છું આ પ્રમાણે કે બંધ જે છે બંધ દિશા બદલાઈ દો. ચાલો આ રહ્યો અહીંયા આવી જાય અહીંયા અને અહીંયા, તો આ પ્રમાણે તમે એના સંસ્બંધન પણ દર્શાવી શકો છો બેન્ઝીનના, બરાબર છે. આ વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન કહેવાય. બંધની દિશા બદલાઈએ એ થઈ ગયું તમારું સંસ્બંધન. સંસ્બંધન એટલે અલગ રચના, બરાબર છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનના અલગ અલગ જો આપણે નામ પણ આપેલા છે, 1-2 ડાયબ્રોમો બેન્ઝીન કહી શકીએ, બરાબર છે. જે બ્રોમો કેક્યુલે બંધારણ જે છે આપણું કેક્યુલે, કે કેક્યુલેની અંદર બીઆરના અણુ અલગ અલગ જોડાય છે તેને તમે કેક્યુલે બંધારણ પણ કહી શકો છો, બરાબર છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે બેન્ઝીનના અંદર SP2 સંકરણ જોવા મળે છે. કેમ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે માટે તમે એને SP2 બંધારણ કહી શકો છો, બરાબર. પાઈ બંધની હાજરી જોવા મળે છે એના અંદર દરેકના અંદર. અને એ બંધારણ જે છે વિદ્યાર્થી મિત્રો જેના દ્વારા આપણે અલગ અલગ સમજૂતી મેળવી શકીએ છીએ, બરાબર છે. SP2 કાર્બન કાર્બન જે દ્વિબંધ જે છે એ બંધારણમાં તમે જોઈ શકો છો. દરેક બંધારણ જે આપેલું તમે તેના અંદર જોઈ શકો છો.
બીજો વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન ના અંદર કેટલીક માહિતી આપેલી છે તમને જો વિદ્યાર્થી મિત્રો તમને સંસ્પંદન અને બેન્ઝીન ની સ્થાયિતા ના અંદર જો એક ફિગર આપેલી છે આકૃતિ રેડ રેડ કલર ની પેજ નંબર 390 ઉપર બરાબર તો વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ તમારે દોરવાન નથી બરાબર છે આકૃતિ દોરવાન નથી આપણે એ સમજવાની અત્યારે જરૂર છે નહીં તમે એ આકૃતિ કોઈ પણ દોરતા નહીં અત્યારે જે જરૂરી વસ્તુ જે છે સમજવા માટે સિલેબસની એ જ આપણે ડિટેક્ટ કરજો ખાલી બરાબર છે એટલે બેન્ઝીનનું સંસ્પંદનના બાદ તમે આકૃતિ દોરેલી છે એના બાદ તમે સીધા એરોમેટિકતા ઉપર આવી જજો એરોમેટિકતા ઉપર 15 13.5.3 બરાબર છે એરોમેટિકતા જે છે એના ઉપર કે એરોમેટિકતા એટલે શું તો વિદ્યાર્થી મિત્રો એરોમેટિક જે છે અથવા એરોમેટિક નથી એ કઈ રીતના ખબર પડે તો હુકેલના રૂલ પરથી એટલે કે ફોરેન પ્લસ 2π ઇલેક્ટ્રોન જે છે એના ઉપર તમને ખબર પડે કે તમારો સંયોજન જે છે એ એરોમેટિક છે કે એરોમેટિક નથી બરાબર છે અને અહીંયા એન બરાબર વિદ્યાર્થી મિત્રો 1 2 3 0 1 2 3 એમ પૂર્ણાંક સંખ્યા આવશે અલગ અલગ કે એરોમેટિક સંયોજન તમારું બને છે કે એરોમેટિક સંયોજન તમારું બનતું નથી તો જુઓ વિદ્યાર્થી મિત્રો આવી કેટલીક એરોમેટિકતાની ગુણધર્મો આપેલા છે કે સમતલીયતા હોવી જોઈએ ભાઈ ફોર એમ પ્લસ 2π ઇલેક્ટ્રોનની હાજરી હોવી જોઈએ બરાબર જે હુકેલના નિયમ પરથી ખબર પડે આપણને હુકેલના નિયમ પરથી એરોમેટિક છે કે નથી અને એવા કેટલાક સંયોજન પણ આપેલા છે અહીંયા કે બેન્ઝીન આપ્યું છે પછી સાયક્લો પેન્ટા ડાયનાઇલ એનાયન પણ તમને આપેલો છે જો આ નામ તમને અટપટું લાગશે બધું તો જો નામ એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો તો જો સૌથી પહેલાં તો સાયક્લો પેન્ટેન છે અને બે દ્વિબંધ આપેલા છે તો જો બે દ્વિબંધ જે છે એની આપણે નંબર આપવા હોય તો આ રીતે આપી શકીએ કે જો અહીંયાથી આપીએ અહીંયાથી ધારો કે અહીંયાથી તો જુઓ 1 પછી આ 2 આ 3 અને આ 4 અને અહીંયાથી આપવું હોય તો 1 2 3 અને 4 એટલે 1/4 થવાનું હા અહીંયાથી 1 અને અહીંયાથી 2 ના આપી શકો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે આપશો તો આને ગણશો નહીં તમે આ પણ ગણાશે નહીં નંબરિંગ એ રીતના આપવાનું કે બધું ગણાઈ જાય અહીંયાથી આપું તો જો આ ગણાઈ જાય આ ગણાઈ જાય આ પણ ગણાઈ જાય અહીંયાથી આપું તો આ ગણાઈ જાય આ ગણાઈ જાય આ પણ ગણાઈ જાય એટલે એક બંધ 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 તૂટવો જોઈએ નહીં બરાબર છે તો જુઓ સાયક્લો પેન્ટેન તો થશે પણ ડાઈ છે બે દ્વિબંધ છે તો નામ બને સાયક્લો પેન્ટા ડાયનાઇલ ડાઈ એટલે 2 ડાઈ છે ઇન અને અહીંયા માઇનસ આપેલો છે માઇનસને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય એનાયન કહેવાય એટલા માટે ત્યાં એનાયન લખેલું છે એનું નામ એ પ્રમાણે થશે બીજું વિદ્યાર્થી મિત્રો બંધારણ તમને આપેલું જુઓ સાયક્લો હેપ્ટા એટલે અને 7 કાર્બન જોવા મળે જો 7 ખૂણા પડે છે તમારા 7 ખૂણા બરાબર છે 1 2 3 4 5 6 અને 7 જો સાયક્લો હેપ્ટા ટ્રાઇનાઇલ અને કેટાયન પ્લસ છે એટલે એને કેટાયન કહેવાય બરાબર છે તો જો વિદ્યાર્થી મિત્રો બીજું નીચે એક્ઝામ્પલ આપેલું છે નેફ્થેલિન તો નેફ્થેલિનના અંદર પણ વિદ્યાર્થી મિત્રો જો 2 n = 2 આપેલા છે અને 10 ઇલેક્ટ્રોનની દર્શાવે છે 10 ઇલેક્ટ્રોન દર્શાવે છે બેન્ઝીનના જેમ 2 બેન્ઝીન હોય તો નેફ્થેલિન કહેવાય 3 હોય તો એને એન્થ્રેસિન કહેવાય અને 3 બેન્ઝીનની રચના જો ઉપરા ઉપર આપેલી હોય અને એક જ બંધ જોવા મળતો હોય તો એને ફિનાથ્રિન કહેવાય તો આ જે વિદ્યાર્થી મિત્રો તમને નામ આપેલા છે અલગ અલગ બેન્ઝીન સાયક્લોપેન્ટાડાઈન નાઇટ્રાયનાયન કેટાયનનું એન્થ્રેસિનનું નેફ્થેલિનનું અને ફિનાથ્રિનનું તો એ વિદ્યાર્થી મિત્રો નામ તમે જે છે એ નામ અને એના બંધારણ એકવાર દોર દેજો ચોપડાની અંદર કે પરીક્ષાની અંદર બંધારણ લખેલું છે ને તમને પૂછશે કે નીચે પૈકી કયું બંધારણ છે બરાબર છે આ બંધારણ કોનું છે એમ પૂછાશે એટલે બંધારણ તમે અને નામ તમે નીચે લખી દેજો એ નામ તમારા પૂછાશે કે આ બંધારણ કોનું છે પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાશે બરાબર છે તો બંધારણના નામ તમે એકવાર લખી દેજો રા ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બનાવટ જોઈએ સંયોજનોના નામ આપેલા છે સંયોજન દોરેલા છે બંધારણ અને નામ આપેલા છે એના પછી બેન્ઝીનની બનાવટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો બનાવટ કેવી રીતના બનાવાય છે તો જો વિદ્યાર્થી મિત્રો બનાવટની અંદર સૌથી પહેલાં એરોમેટિકનું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બેન્ઝીન આપેલો છે અને COOH આપેલો છે સોડિયમ બેન્ઝેનોઇડ કહેવાય છે બરાબર છે તો બેન્ઝેનોઇડને ગરમ કરીએ વિદ્યાર્થી મિત્રો NaOHની હાજરીમાં અને કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં તો જો વિદ્યાર્થી મિત્રો આ Na અને આ Na એટલે Na2CO3 આ CO2 અને એક આવું CO3 થઈ ગયો આ હાઇડ્રોજન અહીંયા લાગ્યો એટલે તમારો બેન્ઝીન ખાલી વધ્યો તો આને કહેવાય બેન્ઝીનની બનાવટ આગળ આવી જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો આપણે ટોપિક ભણ્યો છે આલ્કેનનો એના અંદર આ વસ્તુ આવી ગઈ છે બરાબર છે તો આ તમે બેન્ઝીન બનાવી શકો છો ચલો બીજી પ્રક્રિયા ફિનોલનું રિડક્શન તો બેન્ઝીનના ઉપર OH હોય એને ફિનોલ કહેવાય આપણે જાણીએ છીએ તો રિડક્શન કરાવીએ કોની હાજરીમાં ઝીંકની હાજરીમાં તો વિદ્યાર્થી મિત્રો એ તમને આપે છે બેન્ઝીન આપશે માત્ર બેન્ઝીન અહીંયા બેન્ઝીનના આ OH અને આ ZN તો ZN સાથે O હતો એ દૂર થઈ ગયો ZNનું અને આ હાઇડ્રોજન અંદર જતો રહ્યો વિદ્યાર્થી મિત્રો એટલે એ બની ગયો C6H6 બની ગયો બરાબર છે તો આ પ્રમાણે તમે બેન્ઝીન બનાવી શકો છો ચલો બીજી કેટલી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપેલી રાસાયણિક ગુણધર્મોની અંદર બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે જુઓ કે ધારો કે બેન્ઝીન જે છે બેન્ઝીન
એ બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયા તમે કરાવો છો HNO3 સાથે, સાંદ્ર HNO3 સાથે કરાવશો તમે, તો HNO3 વિદ્યાર્થી મિત્રો શું આપશે? NO2 સમૂહ આપે, જેને નાઇટ્રો કહેવાય. તો બેન્ઝીનમાંથી તમને શું બનશે? નાઇટ્રો બેન્ઝીન મળશે. નાઇટ્રો બેન્ઝીન એને કહેવાય, બેન્ઝીનનું નાઇટ્રેશન કહેવાય. હેલોજિનેશન કરાવશો, હેલોજિનેશન. તો જો વિદ્યાર્થી મિત્રો હેલોજિનેશનનું બેન્ઝીનનું, આ બેન્ઝીન જે છે એનું હેલોજિનેશન હું કરાવું છું CL2 સાથે, તો મને ક્લોરો બેન્ઝીન આપશે. બે હતા એમાંથી એક જોડાશે અને એક હાઇડ્રોજન દૂર થશે અહીંયાથી. આ C6H6 છે, બરાબર છે? અને જ્યારે જોડાશે ત્યારે એ બનશે આ CL, એટલે આ બની ગયો C6H5Cl. એક હાઇડ્રોજન શું થયો? દૂર. તો એ અહીંયા CL સાથે દૂર થઈ જશે, HCl સાથે. હાઇડ્રોજન દૂર થાય વિદ્યાર્થી મિત્રો તો જ કંઈક જોડાય ને, કંઈક દૂર થાય તો જ અહીંયા લાગી શકે કંઈક, એના સિવાય ના લાગી શકે. તો ક્લોરિન સાથે બનાવે તો ક્લોરિનેશન કહેવાય, બ્રોમિન સાથે કરે તો બ્રોમિનેશન કહેવાય, બરાબર છે? આયોડ સાથે કરે તો આયોડિનેશન કહેવાશે. એ પ્રમાણે સલ્ફોનેશન કરાવીએ SO3H સાથે, સલ્ફોનેશન કહેવાય. તો SO3H જ જોડાશે વિદ્યાર્થી મિત્રો સલ્ફોનેશનની અંદર, અને પ્રક્રિયા થશે H2SO4 સાથે, ધુમાઈમાં H2SO4. એટલે વિદ્યાર્થી મિત્રો H2SO4 સાથે સલ્ફર ડ્રાયોક્સાઇડ પણ જોડાયેલો ક્યાંક હશે. જ્યારે પણ H2SO4 આવે ત્યારે હંમેશા યાદ રાખજો કે SO3H જ જોડાશે બેન્ઝીનની સાથે. અને નામકરણ આપણે જાણીએ છીએ SO3H શું કહેવાય? સલ્ફોનિક એસિડ. અને બેન્ઝીન ઉપર લાગે એટલે નામ થઈ જશે બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ, બરાબર છે? એને સલ્ફોનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો બે પ્રકારે થશે, બરાબર છે? ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો જુઓ જે બેન્ઝીન જે છે એ બેન્ઝીનની પ્રક્રિયા ફિડલ ક્રાફ્ટની અંદર CH3Cl સાથે થાય, બરાબર છે? તો CH3 બેન્ઝીન ઉપર જોડાશે તો એ બની ગયો મિથાઇલ બેન્ઝીન. અને બીજી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સેમ બેન્ઝીનની જે છે એ થશે C2H5Cl સાથે. તો એમાં પણ C2H5 જોડાશે, એકવાર મિથાઇલ જોડાય એકવાર ઇથાઇલ જોડાય. મિથાઇલ જોડાય તો મિથાઇલ બેન્ઝીન કહેવાય, ઇથાઇલ જોડાય તો ઇથાઇલ બેન્ઝીન કહેવાશે, દૂર થશે HClHCl બંનેમાંથી. તો મિથાઇલ બેન્ઝીન અને ઇથાઇલ એન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન તમને મળશે. આ C2H5Cl તમે આમ પણ લખી શકો ને CH3CH2Cl, તો આ બની ગયો C2H5Cl. અને મિથાઇલ બેન્ઝીનનું બીજું નામ છે ટોલ્યુઇન, પણ છે આપણે જાણીએ છીએ ટોલ્યુઇન. તો જો વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનની નાઇટ્રેશન પ્રક્રિયા, હેલોજિનેશન પ્રક્રિયા, સલ્ફોનેશન પ્રક્રિયા, ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા, આલ્કાઇલેશન, બરાબર છે? આ પ્રમાણે અલગ અલગ આપણને શું મળશે? નિપજો પ્રાપ્ત થાય છે. ચલો ફિડલ ક્રાફ્ટની વિદ્યાર્થી મિત્રો આલ્કાઇલેશન જોઈ. હવે હું તમને એસાઇલેશન દર્શાવું છું કે એસાઇલેશન પ્રક્રિયા કઈ થાય. આ આલ્કાઇલેશન હતી, એસાઇલેશનની અંદર વિદ્યાર્થી મિત્રો સરળ જ છે. બેન્ઝીનની પ્રક્રિયા બે અણુ સાથે થશે, એક CH3COCl સાથે એક અણુ, અને બીજો અણુ વિદ્યાર્થી મિત્રો છે CH3CO2O, જેને કહેવાય એસિટિક એનહાઇડ્રેટ, અને આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ, અને કહેવાય એસિટિક એનહાઇડ્રેટ. તો જુઓ જોડાશે શું? COCH3 જોડાશે, અહીંયા COCH3 CL દૂર થશે બેન્ઝીના ઉપર, એટલે એ બની ગયો એસિટોફિનોન. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું છે. બેન્ઝીનના ઉપર COCH3 લાગે જ્યારે આ COCH3, એનું નામ થશે એસિટોફિનોન. એસિટોફિનોનનું બંધારણ પૂછાશે કણ કહેવાય. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે CH3CO2O સાથે પ્રક્રિયા થાય બેન્ઝીનની, તો એના અંદર પણ સેમ જ વિદ્યાર્થી મિત્રો COCH3 જોડાશે. શું જોડાશે? COCH3 જે છે એ જોડાશે, અને બીજું COCH3 વધશે એ આ જુઓ CH3CO, હજુ ઓ અને હાઇડ્રોજન દૂર થશે, એટલે આ એસિટિક એસિડ દૂર થશે. બે છે, એક જોડાશે અને એક દૂર થશે, બરાબર? તો ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે CH3COCLમાંથી એક જોડાશે, આ CH3CO2O બે વાર હતા, એક વાર જોડાશે, અને બીજું CH3CO અને આ ઓ અને બેન્ઝીનનો H એ આ દૂર થશે, જેને વિદ્યાર્થી મિત્રો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ તમને એક બીજી પ્રક્રિયા આપેલી વિદ્યાર્થી મિત્રો કે નિર્જળ AlCl3 જે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો 6Cl2ની પ્રક્રિયા કરાવું હું, 6 × 12Cl ની, કોણ સાથે? બેન્ઝીન સાથે. તો બેન્ઝીનના 6 સ્થાનમાં શું જોડાય? બેન્ઝીન જોડાય, એટલે 6 હાઇડ્રોજન દૂર થાય, એટલે વધે ખાલી 6 કાર્બન અને 6Cl અને 6 હાઇડ્રોજન આના સાથે, એટલે HCl પણ કેટલા? 6. જુઓ 6Cl અહીંયા લાગ્યા અને 6 અહીંયા, 12 ઉપરાઈ ગયા, અને બેન્ઝીન ઉપર 6 હાઇડ્રોજન દૂર થયા એટલે 6Cl લાગ્યા, એટલે C6Cl6 તમને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બેન્ઝીનની અલગ અલગ પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો તમે કરી શકો છો. નામ થશે હેક્ઝાક્લોરોબેન્ઝીન. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, જો દરેક પ્રક્રિયાની અંદર માત્ર જોડાણ જ થાય છે અને અલગ અલગ નિપજ તમને મળે છે, બરાબર છે? એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયા જોઈ હતી અલગ અલગ, કઈ કઈ? ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સેમ જ નિયમ લાગે બેન્ઝીન માટે પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અંદર, કે જો CLCl હશે બરાબર અને AlCl3 સાથે પ્રક્રિયા થાય તો આ CL બની જાય પોઝિટિવ, અને AlCl3 ની જગ્યાએ બની ગયો AlCl4 માઇનસ, એની ઋણતા વધુ થઈ ગઈ.
CH3Cl હશે પ્રક્રિયા AlCl3 સાથે થાય તો આ CH3 નો m ના m રહેશે અને AlCl4 બની જશે એ પણ માઈનસ આ ધન આયન બની જશે બરાબર છે એટલે જે Cl જે છે એ Cl Al પાસે જશે અને એ આયન ના અંદર શું કરે વધારો કરે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે આ પ્રમાણે આપણે અલગ અલગ બંધારણ જે છે એને સમજી શકીએ છીએ બીજો વિદ્યાર્થી મિત્રો કે એરેનિયમ આયન જે છે બેન્ઝીન ના અંદર જો કોઈ સંયોજન જોડાશે તો એ પણ વિદ્યાર્થી મિત્રો એના સાથે જોડાઈ અને sp3 પ્રકારનું સંગ્રહ રચે છે એટલે કે બેન્ઝીન હોય અને હું ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન અનુરાગી ની કેટાયન સાથે પ્રક્રિયા કરાવું તો એ બેન્ઝીન ના સાથે શું આપશે તમને અહીંયા h તો હતો જ અને e જે છે એ 12 જોડાઈ ધન આયન બનશે હાઇડ્રોજન પણ નીકળશે અહીંયાથી આ સમજવા માટે એક ક્રિયાવિધિ આપેલી છે ખાલી આપણને ક્રિયાવિધિ છે બરાબર છે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કોઈ આવતો નથી માત્ર સમજવા માટે છે આ કાર્બોકેટાયનની બનાવટ કે કાર્બોકેટાયન જે છે એ કેવી રીતે બનાવી શકો છો બરાબર છે અલગ અલગ પ્રકારના સંયોજન જે છે એ કેવી રીતે જોડાય છે બરાબર છે ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યોગશીલ પ્રક્રિયા છે ક્રિયાવિધિ આપણે કાર્બોકેટાયનની જો કરતા નથી પરીક્ષા માટે નથી એ બરાબર છે પ્રક્રિયાઓ જ માત્ર આપણા કામની છે ત્યારબાદ બેન્ઝીનની વિદ્યાર્થી મિત્રો યોગશીલ પ્રક્રિયા જોઈએ આપણે યોગશીલ પ્રક્રિયા તો જુઓ બેન્ઝીન જે છે એ બેન્ઝીન યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરશે વિદ્યાર્થી મિત્રો અને નિકલની હાજરીમાં તો અહીંયા જે બંધ છે વિદ્યાર્થી મિત્રો જે આ બેન્ઝીન આપણે જાણીએ છીએ કે ત્રણ બંધ જોવા મળે આ રીતના બરાબર છે ત્રણ બંધ જોવા મળે તો એ બંધ વિદ્યાર્થી મિત્રો નીકળી જાય બંધ શું થાય નીકળી જશે અને એ બેન્ઝીનમાંથી સાયક્લોહેક્ઝેન બનાવશે શું બનાવશે સાયક્લોહેક્ઝેન બનાવશે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો બેન્ઝીન હશે ત્રણ બંધવાળો આ રીતના અને પ્રક્રિયા 3Cl2 સાથે થાય તો અલ્ટ્રાવાયોલેટ હાજરીની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો એ સાયક્લોબેન્ઝીન બનાવશે નિયમ મુજબ બંધ નીકળી જશે અને સીએલ જે હતા એ બધા અહીંયા જોડાઈ જશે 6 6 4 5 અને 6 બરાબર નામ બની જશે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ BHC ધ્યાન રાખજો શોર્ટ ફોર્મ એનું તો નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયામાં બેન્ઝીન જે છે એ બંધ શું કરે દૂર કરે છે બંધ શું થાય બંધ એના દૂર થાય છે અને તમને સાયક્લોની પજા આપે સાયક્લો કોને કહેવાય આપણે વાત કરી હતી આગળ પણ સાયક્લો એટલે કે એરોમેટિક સંયોજન જે છે એરોમેટિક બરાબર છે નોન એરોમેટિક સંયોજન સોરી કે જેના અંદર બંધ જે છે એ બંધ હોતા નથી જેને આપણે શું કહીએ સાયક્લો તરીકે ઓળખીએ છીએ દહન તો વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનના દહન માટે પણ સૂત્ર આપેલું છે ધ્યાન રાખજો કે એક્સ સી એક્સ એચ વાય હશે તો દહન કરવા માટે તમારા સામાન્ય સૂત્ર રાખજો કે એક્સ વત્તા વાય ભાગ્યા 4O2 પ્રક્રિયા XCO2 વાય ભાગ્યા 2H2O તો તમે અહીંયા એક્સ અને વાય જેટલા લેશો એ અહીંયા એક્સ અને વાય તમારે એટલા એટલા મૂકવાના અહીંયા એટલે તમારું બેન્ઝીનનું જે દહનનું સૂત્ર જે છે એના ઉપરથી ઓટોમેટિકલી તમારું શું થાય સંતુલન સમીકરણ જે છે એ તમારું સંતુલન સમીકરણ થઈ જશે બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે બીજો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ સંસ્પંદન આપેલા છે ઓર્થોમેટા અને પેરા આપણે વાત કરી હતી બરાબર છે તો તમારા બે પ્રશ્ન આપેલા વિદ્યાર્થી મિત્રોએ બે પ્રશ્ન આપેલા છે 13.5.6 ના અંદર બે પ્રશ્ન છે જુઓ એક ફિનોલનું છે અને બીજો નાઇટ્રોબેન્ઝીન જો વિદ્યાર્થી મિત્રો ફિનોલ એટલે બેન્ઝીન જે છે એ બેન્ઝીન ઉપર OH સમૂહ પણ અહીંયા રિંગ નહીં કરી શકીએ આપણે સંસ્પંદન દર્શાવવા માટે તમારે બંધ કરવા પડશે તો જો વિદ્યાર્થી મિત્રો સંસ્પંદન કોને કહેવાય અલગ અલગ રચના જેને સંસ્પંદન કહેવાય તો જુઓ એક આ રચના છે બીજી વિદ્યાર્થી મિત્રો આ બંધ અહીંયા રાખું છું હું એક અહીંયા અને એક અહીંયા બંધ છે એમ રાખું છું અને આ બંધ જે હતો એ મેં દૂર કર્યો એટલે ત્યાં માઇનસ આવી ગયો એ દૂર કરું તો અહીંયા ડબલ બોન્ડ લાગી જશે એ દૂર થઈને અહીંયા ગયો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દૂર થાય છે તો એકવાર અહીંયા પણ દૂર કરો ને એકવાર અહીંયા પણ દૂર કરો ચલો તો જુઓ આવું શક્ય બંધારણ બને હવે એકવાર અહીંયા દૂર થઈ ગયો તો અહીંયા ડબલ બોન્ડ OH ચલો હવે એકવાર અહીંયા દૂર કરો શક્ય જેટલા શક્ય હોય એટલા બનશે જો અહીંયા આવી ગયો તો અહીંયાથી દૂર થશે અહીંયા પણ OH આવી ગયું અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો જેમ હતું એમનું એમ સ્ટ્રક્ચર છેલ્લું આપણું OH બંધની દિશા બદલાઈ ગઈ જો આ અહીંયા હતો એ ખસી અને ઉપર જતો રહ્યો એટલે બંધની દિશા બદલાઈ ગઈ તો આને વિદ્યાર્થી મિત્રો ફિનોલનું સંસ્પંદન કહેવાય શું કહેવાય ફિનોલનું સંસ્પંદન ઇન શોર્ટ કે અલગ અલગ શક્ય બંધારણ કેટલા બને છે અલગ અલગ શક્ય બંધારણ કેટલા બનશે જેને આપણે સંસ્પંદન કહીશું અલગ અલગ સ્થાન ઉપર ઓર્થો પેરા સ્થાન ઉપર અલગ અલગ જુઓ આપણે વારા પરથી કરાયા બધાના હવે વિદ્યાર્થી મિત્રો આના સિવાય તમે કોઈ પણ બંધારણમાં દૂરી શકો જુઓ કે ત્રણે ત્રણ જગ્યાએથી આપણે માઇનસ કરી નાખ્યા દૂર કર્યા હવે કોઈ પણ જગ્યા બાકી રહી નથી એકવાર અહીંયા એકવાર અહીંયા ને એકવાર અહીંયા હવે ત્રીજો કોઈ પણ સ્થાન બાકી રહ્યું નથી તો આ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ શક્ય બંધારણ બને જેને સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ધ્યાન રાખજો અને આવું નાવું બીજું વિદ્યાર્થી મિત્રો એક નાઇટ્રોબેન્ઝીન એટલે કે બેન્ઝીન જે છે આપણું બંધવાળું બરાબર છે આ પ્રમાણે જેની ઉપર NO2 નાઇટ્રોબેન્ઝીનનું સંસ્પંદન તમને આપેલું છે પરંતુ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોબેન્ઝીન જે છે એ પોઝિટિવ
ધન વીજ ભારિત છે જ્યારે આ ફિનોલ કેવું હતું ઋણ વીજ ભારિત હતું બરાબર છે એ પણ અહીંયા અંદર આપેલા જ છે જુઓ કે ઋણ વીજ ભારિત કયા છે અને ધન વીજ ભારિત કયા છે અંદર લખેલા જ છે તો એ વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી લેજો બરાબર છે બંને કે ધન વીજ ભારિતમાં કયા શક્ય બને છે અને ઋણ વીજ ભારિતમાં કયા શક્ય બને છે NO2 CN CHO CO COR SO3 વગેરે વિદ્યાર્થી મિત્રો ધન છે જ્યારે NH2 NHR OCA3 CA3 C2H5 ફિનોલ એ બધા ઋણ જોવા મળે છે તો એ નાઇટ્રોબેન્ઝિનવાળું સંસ્પંદન વિદ્યાર્થી મિત્રો તમે દોરી દેજો તમને હોમવર્કમાં છે બરાબર છે પરીક્ષા માટે અગત્યનું વિદ્યાર્થી મિત્રો નથી પ્રશ્ન બરાબર પણ એક વાર તમે ડ્રો કરી દેજો એટલે તમને આઈડિયા આવી જાય ફિનોલ અને નાઇટ્રોબેન્ઝિન બંનેનું સંસ્પંદન જે છે એ તમે નોટ ડાઉન કરી લેજો નાઇટ્રોબેન્ઝિનના બંધારણનું બરાબર શક્ય બંધારણ જેટલા બનશે એને સંસ્પંદન કહેવાય ફિનોલના પાંચ છે નાઇટ્રોબેન્ઝિનના પણ પાંચ જ જોવા મળે છે બરાબર તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર જે છે એ તમામે તમામ આપણે સમાપ્ત કરીએ છીએ બરાબર છે સંપૂર્ણ બધી પ્રક્રિયાઓ સાથે આલ્કેન આલ્કિન આલ્કાઇન અને બેન્ઝિન આ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો જેટલું ભણ્યા છીએ આપણે બધે બધું ધોરણ 12માં વિદ્યાર્થી મિત્રો રિપીટ થવાનું છે આ બધે બધું બરાબર છે એટલે એ વખતે પણ આપણે ચર્ચા કરીશું આની રિવિઝન કરીશું પાછું પરંતુ એ વખતે વિદ્યાર્થી મિત્રો આ જે હાઇડ્રોકાર્બન અને જીઓસી જે છે 12મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર એની વિદ્યાર્થી મિત્રો હું નોટ્સ માંગીશ લખેલી એટલે તમે લખાણ કમ્પલસરી બધું લખાણ રેડી રાખજો દરેકે દરેક પ્રક્રિયા અને બુકના અંદરથી એનસીઆરટી બુક જે છે એ એનસીઆરટી બુકના અંદરથી જ વિદ્યાર્થી મિત્રો તમે લખાણ રાખજો બરાબર છે બધી નોટ્સ વ્યવસ્થિત સારા અક્ષરે લખાણ હોવું જોઈએ આ બધે બધું અને એ પણ વિદ્યાર્થી મિત્રો નામ સાથે ધારો કે બેન્ઝિન છે તો નીચે બેન્ઝિન નામ લખેલું હોવું જોઈએ આઈયુપીએસસી નામે લખેલું હોવું જોઈએ આ બધે બધા તમારા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે એટલા માટે ધોરણ 12ની અંદર આ બધા રિપીટ થશે એટલા માટે ઓકે ચલો એટલા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ આપણે અહીંયા આપણે ચેપ્ટર સમાપ્ત કરીએ છીએ આપણું 13મું ચેપ્ટર બરાબર છે 12મું 13મું બંને તમે એકવાર રીડિંગ કરી લેજો અને એનસીઆરટીમાંથી વિદ્યાર્થી મિત્રો જેટલા નીકળે એટલા આઈયુપીએસસી નામ અને એમસીક્યુ પ્રશ્ન તમે જાતે નીકાળજો અને નોટ ડાઉન કરજો ઓકે ચલો બીજું વિદ્યાર્થી મિત્રો 13.6ની અંદર કેન્સર જન્યતા અને વિશાલતુ બરાબર છે વિશાલતા આ તમને અલગ અલગ સંયોજન આપેલા છે અને એના નામ અને બંધારણ આપેલા છે તો પાંચ બંધારણ છે વિદ્યાર્થી મિત્રો એ પાંચે પાંચ બંધારણ તમે દોરી અને એના બંધારણ જે છે એ તમે ડ્રો કરજો નામ અને બંધારણ તમે ડ્રો કરજો એ આપણા માટે ખૂબ જ અગત્ય 13.6 આપણા માટે એ પાંચે પાંચ નામ જે છે આપણા માટે ખૂબ જ અગત્યના છે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એ બંધારણ દોરેલા હશે તમારે એનું નામ સાચું લખવાનું છે બરાબર છે એટલે તમારે હોમવર્કમાં રાખું છું હું એ બંને પાંચે પાંચ બંધારણ તમે ડ્રો કરી અને તેના નામ લખી અને મને મોકલજો બરાબર છે ચલો બાકીનું આપણે હવે એક્ઝામ આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો જે છે 13માના 12માના એ બધા રિવિઝન તમારે થઈ જ જશે ઓકે ચલો લખાણ વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી રાખજો અહીંયા આપણે ચેપ્ટર જે છે એ સમાપ્ત કરીએ છીએ બરાબર ચલો થેન્ક યુ